હેલો મિત્રો, લર્નિંગ ટાઈમ્સની અંદર તમારું સ્વાગત છે. ક્રમ કસોટીનો આ બીજો ભાગ છે, તો ચાલો શરૂ કરીએ. જો તમે પહેલો ભાગ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને લિંક આપી દઈશ, જેથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ વિડીયોની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે એની તમારે PDF ફાઇલ જોઈતી હોય તો પણ ડિસ્ક્રિપ્શનની અંદર ડાઉનલોડ લિંક તમને મળી જશે ગૂગલ ડ્રાઈવની, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો શરૂ કરીએ. 50 વિદ્યાર્થીઓની અંદર અર્પિતા ડાબી બાજુએથી, મતલબ આ સાઈડથી 41મા ક્રમે આવેલી છે, અને કલ્પના જમણી બાજુએથી, મતલબ આ સાઈડથી 20મા ક્રમાંકે આવેલી છે, તો તેમના વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બરાબર, તો એ શોધવાનું છે આપણે કે બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે. તો પહેલાં આપણે લાઈન ડ્રો કરી દઈએ, એકથી માંડીને 50. હવે જોઈએ કે આ સાઈડથી 41મા ક્રમાંકે અર્પિતા આવેલી છે, મતલબ આ જે ક્રમાંક થશે પાછળના એ 9 ક્રમાંક થશે. 9 આ પાછળ 9 થાય તો ટોટલ વિદ્યાર્થી 50 મળે ને, 41 અને 9 50. હવે આ 9 હોય તો અર્પિતા સાથે અહીંયા 10 થશે પાછળથી. તો શું કીધું છે કે જે કલ્પના છે એ 20મા ક્રમાંકે છે. બરાબર, તો તમે જુઓ કે આ જે મેં ડિટેલની અંદર તમને બતાવ્યું છે કે આ 9 ક્રમાંક થયા, આ 10 ક્રમાંક થયો, આટલે 10 ક્રમાંક થશે. તો 10 એટલે 20 અહીંયા ક્યાંક થશે. બરાબર, અહીંયા ડ્રો ના થાય એ ખાસ કાળજી લેજો તમે. આ ગણતરી થોડુંક ધ્યાન દોરશો એટલે તમને ખબર પડી જશે કે 20 ક્રમાંક અહીંયા આવે તો આ બંનેના વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થી છે એ શોધવાનું છે. બરાબર, અહીંયા તમે ડ્રો કરી દેશો ને આ બંને વચ્ચે ફાઇન્ડ કરવામાં તમારો પછી જવાબ ખોટો આવશે. તો આટલે ક્યાંક કલ્પના છે. બરાબર, 20મા ક્રમાંકે પાછળથી. તો હવે શું શોધવાનું છે આપણે કે આ બંનેના વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે. વચ્ચે એટલે કઈ રીતે? તો એ બી સી ડી ઈ હોય તો અહીંયા કીધું હોય કે એ અને ઈના વચ્ચેના વિદ્યાર્થીઓ કુલ કેટલા થાય, તો આટલા થશે. બરાબર, એને નહીં ગણવામાં આવે અને ઈને પણ નહીં ગણવા, મતલબ કલ્પનાને પણ નથી ગણવાની અને અર્પિતાને પણ આપણે ગણવાની નથી. તો હવે આપણે જોઈએ કે પાછળથી આપેલું છે, તો આપણે આવો એક દાખલો આગળ પાર્ટ વનની અંદર ગણી ચૂક્યા છીએ. તો તમારે શું કરવું પડશે, કલ્પનાનો ક્રમાંક છે એ આગળથી શોધવો પડશે. પછી શું કરીશું, તો આપણા જોડે ટ્રીક હતી કે જે આ કલ્પના સુધીના આ વિદ્યાર્થીઓ આપણને મળશે એમાંથી આ 41 બાદ કરી દઈશું અને પછી અર્પિતાને એમાંથી બાદ કરી દઈશું. બરાબર, તો જોઈએ કે આ 20 ક્રમાંક હોય તો આગળના ક્રમાંક કેટલા થશે. આ 20 હોય 50માંથી તો આગળના સ્વાભાવિક છે 30 ક્રમાંક થશે. બરાબર, આની અંદર કલ્પના નથી, કલ્પના આ સાઈડ છે. જો આ 30ની અંદર કલ્પના આ બાજુ લાવીએ તો શું થશે, કલ્પના આ બાજુ આવે તો એક વિદ્યાર્થી અહીંયા ઉમેરાય એટલે 31 થઈ જાય. બરાબર, તો અહીંયા 20માંથી શું થશે, એક વિદ્યાર્થી જતો રહ્યો એટલે 19. તાળો મેળવી લેવાનો, 31 અને 19 50. જો તમારી ભૂલ હશે અહીંયા તો આ 50 આવશે નહીં, કાં તો 49 થઈ જશે કાં તો 51 થઈ જશે. આ તાળો મેળવવાની બેસ્ટ રીત છે. જુઓ, તો હવે આપણે કલ્પનાને આ સાઈડ લાવી દીધી. બરાબર, કલ્પના આ સાઈડ આવી ગઈ એટલે જ્યાં 30 છે એની અંદર એક ઉમેરાઈ જશે, કેમ કે કલ્પના આવી છે તો એ થઈ જશે 31 અને આ બાજુ છે એ 1 માઇનસ થઈ જશે, કલ્પના જતી રહી એટલે, તો 19. બરાબર, હવે જોઈએ આ સાઈડથી બંને આ સાઈડથી આપણને મળી ગયા ક્રમાંક. કલ્પના પણ આ સાઈડથી ડાબી સાઈડથી 20મા ક્રમાંકે છે અને અર્પિતા પણ ડાબી સાઈડથી 41મા ક્રમાંકે છે. તો હવે શું કરીશું આપણે, તો અર્પિતા સુધી આપણે આટલા આ અને આ બંનેના વચ્ચે કેટલા વિદ્યાર્થી છે એ શોધવાનું છે. બરાબર, તો અર્પિતા આ જે ટોટલ છે કલ્પના સાથેના 20-20 કાઢી નાખીએ તો આટલા વિદ્યાર્થી વધશે જેની અંદર અર્પિતા હશે. બરાબર, પછી એમાંથી આપણે અર્પિતા કાઢી નાખીશું એટલે વચ્ચેના વિદ્યાર્થી મળી જશે. તો 41 વિદ્યાર્થીઓ છે જે અર્પિતા સાથેના, એમાંથી આ 31 વિદ્યાર્થીઓ, બરાબર, આટલે સુધીના વિદ્યાર્થીઓ જે કલ્પના સાથેના છે એ માઇનસ કરી દઈશું તો જવાબ આવશે 10 વિદ્યાર્થીઓ. એ 10 વિદ્યાર્થીઓ કયા હશે, આ આટલા વિદ્યાર્થીઓ આપણને કાઢી નાખ્યા, આટલા વિદ્યાર્થીઓ આપણે કાઢી નાખ્યા. તો આ જે વિદ્યાર્થીઓ છે અર્પિતા સાથેના એ 10 વિદ્યાર્થીઓ છે. તો હવે આપણે બંને વચ્ચેનું શોધવાનું હોય તો આગળ મેં તમને કીધું એમ અર્પિતાને ગણવાની, કલ્પના પણ નથી ગણવાની, ઓલરેડી કલ્પના તો જતી રહી. બરાબર, તો હવે અર્પિતાને આપણે કાઢી દઈએ એમાંથી 10 વિદ્યાર્થીઓમાંથી, તો કેટલા વિદ્યાર્થીઓ મળશે, 9 વિદ્યાર્થીઓ. બરાબર, એ આપણો જવાબ થશે કે બંને વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે, 9 વિદ્યાર્થીઓ હશે. આને તમે શોર્ટકટ રીતે પણ ગણી શકો છો, પણ આ સમજાવવા માટે ડિટેલની અંદર વાત કરેલી છે. બરાબર, 35 વિદ્યાર્થીઓનો વર્ગમાં સચિન ઉપરથી 7મા સ્થાને છે, જ્યારે ચિરાગ છે જે સચિન કરતાં 4 ક્રમાંક ઉપર છે. બરાબર, તો ચિરાગ નીચેથી કયા ક્રમાંકે હશે? તો પહેલાં આપણે તો ડ્રો કરી દઈએ કે 35 વિદ્યાર્થીઓમાં ઉપરથી આ બાજુથી 7મા ક્રમાંકે છે. બરાબર, હવે શું કીધું છે કે જે ચિરાગ છે સચિન કરતાં 4 ક્રમાંક ઉપર છે. ઉપર એટલે આ સાઈડ, બરાબર, ઉપરની સાઈડ છે,
બરાબર, એ ખાસ સમજજો તમે. ઉપરથી આ સાઈડ પણ સચિન કરતાં ઉપરની સાઈડ છે, એટલે આ બાજુ છે કેટલા, ચાર ક્રમાંક. તો હવે 7 - 4 એટલે કયા સ્થાને હશે, ત્રીજા સ્થાને હશે ને મિત્રો, બરાબર. તો એ જુઓ કે ચાર ક્રમાંક આગળ છે તો અહીંયા ક્યાંક હશે, હવે ત્રીજા સ્થાને છે. તો શું કીધું છે કે ચિરાગનો નીચેથી ક્રમાંક કયો થશે, આ બાજુથી ક્રમાંક કયો થશે. તો જુઓ કે આટલા વિદ્યાર્થીઓ 3 થશે, એ તો પાછળના કેટલા હશે, 35માંથી 3 કાઢી નાખવા, બરાબર. તો 32 વિદ્યાર્થીઓ મળ્યા, પણ આ 32 વિદ્યાર્થીઓની અંદર આ ચિરાગ નથી. ચિરાગ છે, ચિરાગ તો આ સાઈડ છે, આ ગ્રુપની અંદર છે, આ 32 વિદ્યાર્થીઓના ગ્રુપમાં નથી. અહીંયાથી તમે ગણવા આવો તો આટલે સુધી આ ચોથા ક્રમાંકવાળો વિદ્યાર્થી છે, પણ આ છે નહીં. તો 32ની અંદર શું કરવું પડે, આ ગ્રુપની અંદર આપણે ચિરાગ અહીંયાથી લાવવો પડે, બરાબર. લાવીએ તો શું થાય, 32ની અંદર 1 ઉમેરાઈ જાય, બરાબર. તો જોઈએ, ચિરાગને આ બાજુ લાવ્યો તો અહીંયા શું થશે, 1 ઉમેરાશે, પણ અહીંયા શું થશે, 1 બાદ થશે, કેમ કે 1 આ બાજુ આવે તો આપણો જવાબ 33 થશે, બરાબર. નીચેથી આ સાઈડથી જઈએ તો આ 33માં ક્રમાંકે હશે. અહીંયા -1 કરીએ તો જવાબ 2 આવે, તાળો મેળવી લેવાનો, 2 અને 33 તો 35 જવાબ આવી ગયો, બરાબર. તો આપણો જવાબ થશે 33, કે ભાઈ ચિરાગનો નીચેથી ક્રમાંક કયો થશે, આ સાઈડથી જશું તો 33માં ક્રમાંકે હશે. એવો એક બીજો દાખલો જોઈએ. એક વર્ગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં સંજય ઉપરથી આ બાજુથી 21માં સ્થાને છે, બરાબર, અને નીચેથી પણ 21માં સ્થાને છે. અહીંયા સંજય ઊભો છે જેનું સ્થાન 21 છે. તો એનિમેશન દ્વારા સમજીએ તો આપણે ક્લાસની સંખ્યા શોધવાની છે, કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે. તો સંજય પાસ થયેલા વિદ્યાર્થીઓની અંદર એવી જગ્યાએ છે કે વચ્ચોવચ્ચ કહી શકો તમે કે આ બાજુ 20 હશે, તો આ 21મું થયું ને, આ બાજુ આ સંજયના પાછળ 20 સ્ટુડન્ટ હશે તો સંજય 21માં સ્થાને હશે ને, બરાબર. એ જ રીતે આ બાજુ 20 વિદ્યાર્થીઓ હશે તો 21મો સંજય હશે, બરાબર. સમજો છો ને તમે, આ બાજુથી 20, અહીંયા પાછળ 20 વિદ્યાર્થીઓ ઊભા જ છે સંજયના, અને આ સંજય 21મો. એ જ રીતે અહીંયા 20 વિદ્યાર્થીઓ છે તો સંજય 21મો, એ રીતે. તો હવે તમે ઇઝીલી કરી શકો છો કે આ 20, આ 20 અને સંજય 1 એડ કરી દો, એટલે જવાબ મળી ગયો કે 41 પાસ વિદ્યાર્થીઓ છે. હવે આપણને કુલ વિદ્યાર્થીઓ મળી ગયા, બરાબર. અને શું કીધું છે કે 10 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે, તો આ પાસ થયેલા વિદ્યાર્થીઓ આપણને મળ્યા 41 પાસ થયેલા વિદ્યાર્થીઓ. તો કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે, નાપાસ થયેલા આપેલા છે 10, તો આ જે 41 છે એની અંદર 10 ઉમેરી દઈએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, તો જવાબ મળી જશે આપણને 51. તો જે 51 છે એ વર્ગનો કુલ સંખ્યા છે. હવે જોઈએ કે એક સીધી હરોળમાં મોન્ટુ જમણી બાજુએથી ચોથા સ્થાને છે, બરાબર. આ સાઈડથી ચોથા સ્થાને છે અને પિન્ટુ ડાબી બાજુએથી બીજા સ્થાને છે, આ બાજુ. હવે તેઓ પોતાના સ્થાનની અદલાબદલી કરે છે ત્યારે મોન્ટુ જમણા બાજુથી 9મા સ્થાને આવે છે. તો પિન્ટુનો ડાબી બાજુએથી ક્રમાંક કયો હશે અને સીધી હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. તો આપણે એનિમેશન થ્રુ સમજીએ કે મોન્ટુ જમણી બાજુએથી ચોથા સ્થાને આવે છે. એ જ રીતે પિન્ટુની વાત કરીએ તો પિન્ટુ ડાબી બાજુએથી બીજા સ્થાને આવે છે. હવે એ લોકો શું કરે છે કે એકબીજાના સ્થાનની અદલા બદલી કરે છે. ભાઈ હું અહીંયા બેઠો છું, તું અહીંયા આવીને બેસી જા અને હું તારી જગ્યાએ જતો રહું, બરાબર. તો બે જણા સ્થાનની અદલા બદલી કરે છે. તો એમાં શું થાય છે કે હવે મોન્ટુ છે એ જમણી બાજુએથી, એટલે આ બાજુએથી કયા સ્થાને આવે છે, 9મા સ્થાને આવે છે, બરાબર. જુઓ તમે કે 9મા સ્થાને આવે છે, અહીંયા આ 9 નંબર છે. તો પિન્ટુનો ડાબી બાજુએથી આ સાઈડથી આપણે પિન્ટુ કયા ક્રમે છે એ શોધવાનું છે, બરાબર. તો આ જો 9મા સ્થાને હોય, મોન્ટુ 9મા સ્થાને હોય, તો આ એક વિદ્યાર્થી આગળ છે, તો કરી શકો તમે કે આ 9મું સ્થાન હોય તો આ કયું હોય, 10મું જ હોય ને. તો 10 વિદ્યાર્થીઓ હોય, કાં તો તમે ટ્રીક પણ અપનાવી શકો છો કે ભાઈ ઓલરેડી આગળથી બીજા સ્થાને છે, આ 9મું સ્થાન છે, તો 2 વખત આ એડ થઈ ગયું, તો 9 - 2 - 1 કરી દો તો પણ તમારો જવાબ આવી જશે 10, બરાબર.
એ રીતે પણ કરી શકો, કાં તો પછી તમે આ નવમાં સ્થાને છે, આ બીજા સ્થાને છે, તો એક સ્થાન અહીંયાથી ગમે તે પાછળ લઈ જાઓ, કાં તો એક વત્તા નવ કરો, કાં તો પછી આ નવમાં સ્થાનને એક સ્ટેપ પાછળ લઈ જાઓ તો બે વત્તા આઠ કરો, તો પણ તમારો જવાબ સેમ આવશે. તમે જે રીતે સમજતા હોય એ રીતે તમે કરી શકો છો. ટોટલ તમને મળી જાય છે કે દસ, ટોટલ કેટલા છે દસ, બરાબર. સીધી હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો દસ વિદ્યાર્થીઓ આપણને જવાબ મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે કે પિન્ટુ ડાબી બાજુએથી કયા ક્રમાંકે હશે, તો આ બાજુથી પિન્ટુ ચોથા ક્રમાંકે છે, બરાબર. આ બાજુથી ચોથા ક્રમાંકે છે, તો હવે આટલા કેટલા વધ્યા હશે, તો આપણે એનિમેશન થી સમજીએ કે આટલા ચાર વિદ્યાર્થીઓ હશે. આ ચોથા સ્થાને છે, મતલબ અહીંયા ત્રીજો હશે, બીજો હશે, અહીંયા પહેલો, બરાબર. આ દસમો વિદ્યાર્થી પહેલો, પછી આ બીજો, આ ત્રીજો, આ રીતે આવીએ તો આ ચોથા સ્થાને છે, મતલબ આ ચાર જણા થયા આ ભાગની અંદર. તો કેટલા વધ્યા, છ જણા વધ્યા આ બાજુ, બરાબર ને. છ જણા વધ્યા, પણ આ સાઈડથી તમે ગણતા ગણતા આવો તો આ છઠ્ઠો હશે, પણ આ મોન્ટુ છે એટલે છઠ્ઠો જણો હશે, પણ મોન્ટુ એમાં નથી, આ પાછળથી છે, તો સાતમા નંબરે થયું ને સ્થાને એનું, બરાબર ને. કાં તો ભાઈ તમે એને આ ગ્રુપમાં લાવીને પ્લસ વન કરીને કરી શકો, પણ ડાયરેક્ટ સમજી જાઓ તો ઇઝીલી ખબર પડી જાય કે ભાઈ એક ઉમેરવાનો છે. મોન્ટુ આ ગ્રુપની અંદર આવ્યો એટલે પ્લસ થયું, તો આની અંદર માઇનસ થઈ જશે, બરાબર. સાતમા સ્થાને થશે, તમે તાળો મેળવી શકો છો, સાત ને ત્રણ દસ. હવે આ એક પ્રશ્ન છે જેની અંદર આવી રીતે પરીક્ષાની અંદર આપેલું હોય છે, જસ્ટ તમે વિચારીને પણ જવાબ આપી શકો છો. તો કે કેટલાક મિત્રો છે એની અંદર જયમીનનો જન્મદિવસ ક્યારે છે એ એમને ખબર નથી, તો અંકિતને કંઈક એવું યાદ છે કે આ મહિનાની ત્રણ તારીખ પછી અને નવ તારીખ પહેલાં આવે છે, બરાબર, જન્મદિવસ. કૃણાલને એવું કંઈક યાદ છે કે ભાઈ આ મહિનાની પાંચ તારીખ પછી અને દસ તારીખ પહેલાં આવે છે, પણ અશ્વિનને એવું કંઈક યાદ છે કે જે એનો જન્મદિવસ આવે છે એ કંઈક એકી સંખ્યા છે, બરાબર. તો જયમીનનો જન્મદિવસ કયો હશે, તો આપણે જોઈએ કે અંકિતને શું યાદ છે. અંકિતને યાદ છે કે ત્રણ તારીખ પછી આવે છે અને નવ તારીખ પહેલાં આવે છે, બરાબર. તો આટલે ક્યાંક વચ્ચે આવે. કૃણાલને શું યાદ છે કે પાંચ તારીખ પછી, પાંચ તારીખ પછી આવે છે અને દસ તારીખ પહેલાં આવે છે, બરાબર. તો અહીંયા કેટલી તારીખ વધી, છ સાત અને આઠ વધી, બરાબર. નવ તારીખ પહેલાં આવે છે એવું કોને યાદ છે, અંકિતને, બરાબર. પાંચ તારીખ પહેલાં આવે છે એવું કોને યાદ છે, કૃણાલને, બરાબર. તો આટલી તારીખ વધી. એની અંદર અશ્વિન શું કહે છે, હવે અશ્વિનને યાદ છે કે જે જન્મદિવસ આવે છે એ એકી સંખ્યા છે, તો આમાં એકી સંખ્યા સાત છે, તો સાત તારીખ જે છે એ જયમીનનો બર્થડેટ થશે, બરાબર. સાત તારીખ જયમીનની બર્થડેટ થશે. આ ટાઈપના પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, તો તમને ફાવે એ રીતે આ ટાઈપનો પ્રશ્ન મૂકેલો છે. હવે આ જોઈએ કે ધવલના માર્ક અંકિત કરતાં વધારે છે પણ રાજીવ કરતાં ઓછા છે. કૃણાલના માર્ક રાજીવ કરતાં વધારે છે પણ વિક્રમ કરતાં ઓછા છે, તો આ બધામાં સૌથી વધારે માર્ક કોના હશે, અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી ઓછા માર્ક કોના હશે, બરાબર. તો જોઈએ આપણે, તો ધવલના માર્ક, ધવલને ડી વડે દર્શાવું છું, અંકિત કરતાં વધારે છે, બરાબર. તો અંકિત કરતાં વધારે છે, આ રીતે લખાય. હવે શું કહે છે, પણ રાજીવ કરતાં ઓછા છે, કોના, ધવલના માર્ક રાજીવ કરતાં ઓછા છે તો રાજીવના વધારે થશે, બરાબર ને. હવે રાજીવના આ બધામાં વધી ગયા, પણ શું કહે છે કે કૃણાલના માર્ક રાજીવ કરતાં વધારે છે, રાજીવ કરતાં કૃણાલના માર્ક્સ વધારે છે, બરાબર, પણ વિક્રમ કરતાં ઓછા છે. તો શું વિક્રમના વધારે થયા ને, વિક્રમના માર્ક કૃણાલ કરતાં વધારે થયા, તો સૌથી વધારે માર્ક કોના હશે, તો કે અહીંયા જુઓ તમે, સૌથી વધારે માર્ક વિક્રમના છે, બરાબર, અને સૌથી ઓછા માર્ક કોના છે, અંકિતના છે. તો આ રીતે તમે પરીક્ષાની અંદર લાઇનસર લખતા જઈને સોલ્યુશન લાવી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો કેવી લાગી એ તમે કોમેન્ટની અંદર જરૂરથી લખજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયો જોવા માટે તમારો આભાર. ફરી મળીશું આવી જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.